सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण अपनी सभानी अंदर अत्यारे लोयाना पहला वचनामृतनी कथा चाली रही छे। भगवान श्री हरिए संवत 1877 नी कार्तकवदी दशमीने दिवस लोया मध्य सुराखाचनना दरबारनी अंदर परमहंसना उतारा मध्य ढोलिया उपर बिराजमान थई ठंडीनो समय होय रूनो भरेलो धोड़ो सुरवाड पहेर्यो छे। धोड़ी छेतनी डगली महाराजे पहेरी छे। माथे धोड़ो फेटो बांध्यो छे અને સવારના 4:30 વાગે શ્રીજી મહારાજે સભાને બોલાવી છે। શ્રીજી મહારાજે સભાને બોલાવીને સૌથી પહેલો પ્રશ્ન પૂછે છે કે શંકર શબ્દનો અર્થ કરો, અને ત્યારે સદગુરુ નિત્યાનંદ સ્વામીએ વ્યાકરણ પ્રમાણે સુખને કરે તેને શંકર કહીએ આવો અર્થ કર્યો। શ્રીજી મહારાજે પોતે સ્વપ્ન અવસ્થાની અંદર શિવજીના દર્શન કર્યા એવી લીલાની પોતે જ ત્યાં વાત કરી છે। મહારાજે એમ કહ્યું છે કે શિવજી ઉપર અમારે હેત ન થયું, અમારી ઉપર શિવને હેત થયું પણ અમારે ન થયું, કારણ કે એમને ક્રોધના દેવતા છે, ક્રોધી મનુષ્ય અને દેવતા મહારાજ કે મને ગમતા નથી। શ્રીજી મહારાજે એમને હડકાયશ કૂતરાની કસાઈની આરબ ભાવર વાઘ દીપડો કાળો સર્પ અને દુષ્ટ આવી ઉપમાઓ આપી છે 8। શુકમુનિએ મહારાજને વિવેકથી પૂછ્યું છે, મહારાજ કદાચ માની લો કે થોડો ઘણો ક્રોધ હોય તો એ નુકસાન કરે કે ન કરે? શ્રીજી મહારાજ કે ગામના જાપે વાઘ આવ્યો હોય અને જેવી રીતે અસ્વસ્થ મન દરેકના થઈ જાય એવી રીતે થોડો ઘણો પણ ક્રોધ જ્યારે ઉપજે છે ત્યારે કુટુંબ પરિવાર સમાજ સત્સંગ આદિની વ્યવસ્થાઓ ખોરવાય છે, એટલે મહારાજનો ક્રોધ નહીં કરવા ઉપર વજન છે। આપણા પરમ પૂજ્ય દાદા ગુરુજી એવા હતા કે જેને ક્યારેય પણ જીવનની અંદર ક્રોધ નથી થયો, ગમે એવી વિપરીત પરિસ્થિતિઓ સર્જાની પણ એમણે ક્યારેય ક્રોધને ગ્રહણ પણ નથી કર્યો, અને ક્રોધને ગ્રહણ કર્યા વિના ક્રોધને કર્યા વિના અનેક મોક્ષોના કલ્યાણ એમણે કર્યા। શ્રીજી મહારાજે અંજતાના 34મા વચનામૃતની અંદર મોટા સંતને જેની નીચે અનુશાસિત વર્ગ હોય એવા મોટા સંતને અથવા તો ગૃહસ્થ આશ્રમમાં રહેલા પરિવારની અંદર મા બાપ આદિક વડીલોને પોતાના દીકરાઓને સંસ્કાર આપવા માટે ક્રોધને ગ્રહણ કરવા માટેની છૂટ આપેલી છે, પણ ક્રોધને કરવાની છૂટ શ્રીજી મહારાજે કોઈને આપેલી નથી। ત્યાર પછી આગળ નાના નિર્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કામને મૂળમાંથી ઉખેડી નાખવો તેનું શું સાધન છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ હોય અને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત રાખવું એ આદિક જે પંચવર્તમાન તેને દ્રઢ કરીને પાડે અને ભગવાનનો મહિમા અતિશય સમજે એ ઉપાય કરીને કામનું મૂળ ઉખડી જાય છે।
અને કામનો મૂળ ઉખડી જાય તો પણ બ્રહ્મચર્યાદિક નિયમમાંથી કોઈ રીતે ડગવું નહીં, અને અતિશય કામનો મૂળ ઉખાડ્યાનો ઉપાય એ છે જે ભગવાનનો મહિમા સારી પેઠે સમજવો. અને તે પછી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, કનિષ્ઠ વૈરાગ્ય અને મધ્યમ વૈરાગ્ય અને ઉત્તમ વૈરાગ્ય એ ત્રણ પ્રકારના વૈરાગ્યનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કનિષ્ઠ વૈરાગ્યવાળો જે હોય તે તો ધર્મશાસ્ત્રમાં કયા જે સ્ત્રીના ત્યાગ સંબંધી નિયમ તેમાં સારી પેઠે વર્તે ત્યાં સુધી તેને ઠીક રહે, પણ જો કોઈ સ્ત્રીના અંગને દેખી જાય તો તે અંગમાં એનું ચિત્ત ચોંટી જાય અને એને ઠેકાનું ન રહે, એને કનિષ્ઠ વૈરાગ્યવાળો કહીએ. અને જે મધ્યમ વૈરાગ્યવાળો હોય તે તો કદાચિત જો સ્ત્રીને ઉઘાડી થકી દેખી જાય તો પણ જેમ પશુને ઉઘાડા દેખીને ક્ષોભ થતો નથી તેમ તેના મનમાં ક્ષોભ ન થાય અને સ્ત્રીના અંગમાં ચીજ ચોંટી જાય નહીં, તેને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ. અને જે ઉત્તમ વૈરાગ્યવાળો હોય તેને તો જો કદાચિત એકાંતમાં સ્ત્રીયાદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં, એને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ. શ્રીજી મહારાજે આ રીતે આ બંને પ્રશ્નો દ્વારા ઉત્તમ વૈરાગ્યવાળો કેવો હોય એની વાત કરી, અને નાના નિર્માનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ પણ શ્રીજી મહારાજે અહીંયા આગળ આપ્યો. જેમ ગઈ વખતનો જે પાર્ટ હતો એની ચર્ચા આખી જ ક્રોધ ઉપર હતી, એમ આ વખતે વચનામૃતની ચર્ચા આખી કામરૂપી દોષ ઉપર છે. તો સૌથી પહેલી વાત તો એ છે કે ગીતામાં ભગવાને કામને પોતાનું સ્વરૂપ ગણાવ્યું છે. બધા પંચભૂતોમાં ધર્મને અનુરૂપ કામ હું છું એવું ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ 7મા અધ્યાયના 11મા શ્લોકમાં કહે છે. કામ એ ભગવાનનું સ્વરૂપ છે, કારણ કે ધર્મ જ્યાં પાડીને કામને અનુરૂપ ધર્મ પાડીને કામનો ઉપયોગ કરવામાં આવે છે એ કામ સૃષ્ટિનું સર્જન કરી શકે છે. એ કામ દ્વારા પરમાત્મા આ પૃથ્વી પર પ્રગટ થઈ શકે છે. એ કામ દ્વારા સત્પુરુષો આ પૃથ્વી પર પ્રગટ થઈ શકે છે. એ કામ ધર્મરૂપ કામના સ્વરૂપ દ્વારા સજ્જનો આ પૃથ્વી પર પ્રગટ થઈ શકે છે. સૃષ્ટિનું સર્જન કરવાની અંદર ભગવાનનું જ સ્વરૂપ એ કામ પોતે ભગવત સ્વરૂપે જ છે. પરંતુ કોઈ પણ સારી વાત હોય એને જ્યારે અસ્વસ્થ મનવાળા વ્યક્તિઓ ગ્રહણ કરે ત્યારે એ વાત અમૃત હોવા છતાં વિષ બની જાય છે. એમ કામ હતું એ ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ હતું, પરંતુ અસંયમિત જે કામ છે એ અંતઃશત્રુ બની જાય છે. ઝેર ઝેરને મારે એવી રીતે અમૃતરૂપ કામ, ધર્મને ભક્તિનું પ્રાગટ્ય, ધર્મને ભક્તિ થકી મહારાજનું પ્રાગટ્ય, ગોપાળન સ્વામી મુક્તાન સ્વામીનું પ્રાગટ્ય, બધા પ્રાગટ્યમાં નિમિત્ત કામરૂપ એવા ભગવાન બન્યા છે. અને જે સમયે જેવી વ્યવસ્થા હોય, સત્યુગની અંદર કલ્પ વૃક્ષની નીચે જતા અને ત્યાં સંકલ્પ કરતા પુત્રની પ્રાપ્તિ થતી, ત્રેતાયુગની અંદર યજ્ઞ આદિ કરતા અને પુત્રની પ્રાપ્તિ થતી, દ્વાપરમાં સ્ત્રી અને પુરુષનો સ્પર્શ થાય ત્યારે પુત્ર પુત્રીની ઉત્પત્તિ થતી, અને કળિયુગની અંદર સ્ત્રી પુરુષને અંગસંગ થાય ત્યારે પુત્ર અને પુત્રીની ઉત્પત્તિ થાય. યુગ પ્રમાણે આ ધર્મો જુદા જુદા હોય છે અને દરેક યુગ પ્રમાણે દરેક વ્યક્તિને ચાલવું પડે છે. તો અહીં આગળ શ્રીજી મહારાજને નાના નિર્માનંદ સ્વામી છે જે પોતે લઈયા હતા હરિચરિત્રામૃત સાગરના પૂર 23 અને તરંગ 80 એની અંદર નિર્માનંદ સ્વામીનો થોડોક પરિચય આવે છે. એમાં પરિચય એવો છે કે મહારાજ જ્યારે લોયા પધારવાના હોય છે એની આગળ બોટાદની અંદર શ્રીજી મહારાજ એવો પ્રશ્ન પૂછે છે કે એવા કયા સાધુ છે જે જીવનભર ગાડામાં નહીં બેસો, એવા ઊભા થાઓ. અને ત્યારે નાના નિર્માનંદ સ્વામી સભામાં ઊભા થયા છે. મહારાજ, હું ગાડામાં ક્યારેય નહીં બેસું, એટલું જ નહીં, હું બીમાર હોઈશ, મને કોઈ ઉપાડીને ગાડામાં મૂકશે અને હું ભાનમાં આવીશ તો ગાડામાંથી તરત ઉતરી જઈશ, પણ હું ગાડામાં નહીં રહું. આવા નાના નિર્માનંદ સ્વામી આટલા સુરવીરતાના અંગવાળા હતા. આ સુરવીરનું અંગ હોય ને એનાથી આવું કહેવાય કે મહારાજ હું ભાનમાં આવીશ, કારણ કે તમે બીમાર હો ત્યારે તમને કોઈ વ્યવસ્થા આપે અને ત્યારે પણ ભાનમાં આવીને વ્યવસ્થાને ગ્રહણ ના કરવી, એ તમે બહુ સુરવીર ઇન્દ્રિયોને અંતઃકરણ ઉપર જો જીતેલા હો તો જ તમે એવું કરી શકો, નહીં તો ન કરી શકો.
નાના નિર્માનંદ સ્વામી એવા હતા, લૈયા હતા. નિત્યાનંદ સ્વામી માટે પુસ્તક લખેલું એમને વચનામૃતનું, અને શ્રીજી મહારાજને લોયાનું સાતમું વચનામૃત જ્યારે આવશે ત્યારે નિત્યાનંદ સ્વામી મહારાજને પુસ્તક બતાવશે. મહારાજ બહુ રાજી થયા. હંમેશા ભગવાનના જે સાધુ હોય એની અંદર પણ જે સાધક સાધુ હોય, જેને હજુ સિદ્ધ દશા નથી પ્રાપ્ત થઈ, સાધુની અંદર પણ ચાર પ્રકારના સાધુ કીધા છે, ચાર પ્રકારના સત્પુરુષો કીધા છે. વર્તાલના ત્રીજા વચનામૃતમાં ચાર પ્રકારના સત્પુરુષ કીધા, દીવા જેવા, મસાલ જેવા, વીજળી જેવા અને વળવાળ અગ્નિ જેવા. દીવા જેવા જે છે એ વાતને સારી રીતે કરી શકશે, પરંતુ જેમ દીવાને પવન લાગે ને દીવો ઓલવાઈ જાય એમ એ વાતને સારી રીતે કરી શકે છે, પરંતુ એને જ્યારે વિષયનો યોગ થાય ત્યારે એ દીવો પોતે પ્રકાશિત રહી શકતો નથી. કહેતા જે પ્રકારની એ વાત કરી શકે છે એ પ્રકારનું એનું વર્તન રહેતું નથી. વિષયનો યોગ થાય તો, જો ન થાય તો દીવો પ્રગટેલો રહે, પણ વિપરીત પરિસ્થિતિ થઈ ગઈ તો દીવો ઓલાઈ જાય. એ સાધન દશાવાળા સાધુ છે, એને સાધન કરવાના છે. એ વાત સારી નિરૂપી શકે છે, પરંતુ જો એ સાધન નહીં કરે તો એની વાત પ્રમાણે એનું જીવન નહીં રહે. આવું આપણને સમાજમાં પણ જોવા મળે છે. બીજા મસાલ જેવા, મસાલ છે એને થોડો પવન લાગે તો ઓલાય નહીં, પણ જો મસાલને જબરો પવન લાગે અને જો વરસાદ વરસે તો મસાલ પણ ઓલાઈ જાય એમ. એને બહુ વિષયનો યોગ થાય, સામાન્ય વિષયનો યોગ થાય તો કાંઈ ના થાય, પણ બહુ વિષયનો યોગ થાય ને વિષયનો વરસાદ જો પડે તો એનું વર્તન થોડા સમય તો રહે પણ પછી એનું વર્તન લુપ્ત થઈ જાય, મસાલ જેવા છે. ત્રીજા વીજળી જેવા છે. વીજળી જેવા જે છે એ આકાશમાં જેમ વીજળી રહી છે, પાણીને મધ્ય વીજળી રહી છે. વાદળાઓ એ પાણીનું સ્વરૂપ છે, એની વચ્ચે વીજળી છે, પણ કોઈ દિવસ એની ઓલાવી વીજળી ઓલાતી નથી. એવી રીતે વિષયના યોગમાં રહે તો પણ પોતાના વર્તન અને જે પ્રકારની શાસ્ત્રની મર્યાદાઓ છે એના ઝબકારા જેમાં દેખાય એ વીજળી જેવા છે. અને ચોથા વળવાનળ અગ્નિ જેવા છે, જેનું વર્તન અને વાણી જોવાથી ગમે એવો ખારો જીવ હોય તો પણ મીઠો થઈ જાય. વળવાનળ અગ્નિ દરિયાને હેઠે રહેલો છે અને એ દરિયાને હેઠે છે, અને આ મીઠું જે પાણી બને છે, વાદળા જે બાંધે છે, વળવાનળ અગ્નિ દ્વારા બંધાય છે. એ ખારા જળને પીવે છે અને મૂળ દ્વારાથી કાઢે છે અને મીઠું કરી દે છે. આવું શાસ્ત્રમાં પ્રક્રિયા છે. એટલે ગમે એવો સંસારનો ખારો જીવ હોય એને પણ પોતાના યોગમાં લઈને મીઠો કરી શકે એ વળવાનળ અગ્નિ જેવા સત્પુરુષો છે, જેને ક્યારેય પણ વિષયમાં એ ક્યારેય જાય નહીં. વિષયમાં કે માયામાં ગયા હોય તો માયા પણ ભ્રમરૂપ થઈ જાય. ગોપાળાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, વળવાનળ અગ્નિ જેવા પુરુષો કહેવાય. આજે ગુરુજી જેવા મોટા સત્પુરુષો જેના દ્વારા અનેક દીવડાઓ પ્રગટી જાય, વળવાનળ અગ્નિ જેવા સત્પુરુષો છે, જેનાથી ખારા જીવ પણ મીઠા થઈ જાય. આ ચાર પ્રકારના સાધુ છે. એમાં શ્રીજી મહારાજે કહ્યું કે જેને કલ્યાણી છું એને બે પ્રકારના સાધુની જોડે જીવ જોડવો, એક વીજળી જેવા અને બીજા વળવાનળ જેવા. બાકીના બેની વાત સંભળાય પણ જીવ ન જોડાય. જીવ જોડ્યો હોય તો એ પોતાનું હિત નથી કરી શકતા, એટલે તમારું હિત નહીં કરી શકે, એવું મહારાજનો ત્યાં કહેવાનું તાત્પર્ય છે. અને વીજળી જેવા ને વડવાનળ જેવા છે એમાં મહારાજે કહ્યું, વીજળી જેવા છે એ તો એકાંતિક ભગવાનના સાધન દશાવાળા સાધુ છે, અને વડવાનળ અગ્નિ જેવા છે પરમ એકાંતિક સિદ્ધ દશાવાળા સાધુ છે. અને સિદ્ધ દશાવાળા જે છે એને ક્યારેય કોઈ વિષય બાદ ન કરે. બાકીના સાધન દશાવાળા કોઈ પણ હોય એને કોઈ ને કોઈ વિષય ક્યારેક બાદ કરી જાય. એટલે જે સાધક સંતની દૃષ્ટિએ આ સંતો નંદ પંક્તિના સંતો વર્ત્યા છે. મુક્તાનંદ સ્વામી હોય પોતે સિદ્ધ દશાવાળા હતા પણ વર્ત્યા સાધકની જેમ. કોઈ પણ મોટા પુરુષો છે સિદ્ધ દશાવાળા હોય પણ વર્તે સાધકની જેમ, કારણ કે પાછળવાળાને એના જીવનથી ઉપદેશ મળી શકે. નાના નિર્માનંદ સ્વામી બહુ ખપવાળા સાધુ છે. સાધુ માટે અંતઃશત્રુને ટાળવો સૌથી અગત્યનો પાઠ છે, કારણ કે જે સાધુ ચોખ્ખો હશે એ બીજાને ચોખ્ખા કરશે. જે સાધુ પોતે જ જો ગંદવાડામાં હશે તો એ બીજાને ચોખ્ખા નહીં કરી શકે. ખપવાળા સાધુ છે એટલે એમને પ્રશ્ન પૂછ્યો, મહારાજ કામને મૂળમાંથી ઉખેડી નાખવું એનું શું સાધન છે? હવે કામ એ ભગવાનનું સ્વરૂપ છે ગીતાના સાતમા અધ્યાય પ્રમાણે,
પણ એ ગ્રહસ્થ આશ્રમમાં રહેલા ગ્રહસ્થી માટે કામ એ ભગવાનનું સ્વરૂપ છે, સાધુ માટે તો કામ એ દુશ્મન જ છે, એની માટે ભગવાનનું સ્વરૂપ નથી. ગ્રહસ્થ આશ્રમમાં રહેલા ભક્ત માટે ભગવાનનું સ્વરૂપ છે ક્યાં સુધી? જ્યાં સુધી સૃષ્ટિની ઉત્પત્તિ આદિ, પ્રજાનું ઉત્પત્તિ આદિ પૂરતું જે ભગવાનનું સ્વરૂપ છે, પછીથી એને કોઈ પણ અસ્વસ્થ મને, વિકારયુક્ત મનથી એ કામાતુર થવું એ ગ્રહસ્થ માટે પણ અંતઃશત્રુ બને છે. પણ એ નાના નિર્માણ સ્વામીએ પ્રશ્ન મૂળમાંથી ઉખેડવાની વાત કરી છે, એ ત્યાગી માટે છે કે મૂળમાંથી એ કામ અને માન, ગોપાળન સ્વામીની વાતો પ્રમાણે કામ અને માન જીવની અંદર પડેલા કારણ શરીરના રાગ છે. સૌથી છેલ્લામાં છેલ્લો પાઠ ટળતો હોય તો માન, અને માનની પહેલાં ટળતો હોય તો કામ. કામ ટળે પછી પણ માન રહે, અને માન હોય તો એ પાછો કામને ફરી નોતરીને લઈ આવે, એમાં એટલી તાકાત છે. શિવજીએ કામને આખે આખો બાળી નાખ્યો. કામ છે ને અનંગ છે, અનંગ છે કહેતા એ દેખાય નહીં, મૂર્તિમાન નથી. શિવજી એને બાળી નાખ્યો છે. શિવજી ધ્યાનમાં બેઠા હતા, કામે એવું બાન માર્યું ને તે કૈલાસની અંદર વૈરાગની ભૂમિની અંદર એને બધું રાચ રચીલું બનાવી દીધું, એનું બાન તો એવું જ હોય. હવે શિવજી આંખ ખોલીને શિવજીએ જોયું કે આ કોણ છે, જોયો તો કામ. શિવજીએ જ્યાં ત્રીજું નેત્ર ખોલ્યું ને પોતાની દ્રષ્ટિથી એને બાળી નાખ્યો. કામને બાળી નાખ્યો તો પણ જે બાળવાવાળો છે એને મોહિનીનું સ્વરૂપ જ્યારે જોયું ત્યારે કામે પ્રવેશ કરીને શિવજીને વિચલિત કરી નાખ્યા. શ્રીજી મહારાજ વચનાવતમાં કે શિવજીમાં પણ યોગ કળામાં એટલી ખામી કહેવાય કે મોહિનીનું સ્વરૂપ જોયું અને શિવજી વિચલિત થઈ ગયા. મહારાજ કે શિવજી યોગી છે તો એમની યોગ કળામાં એટલી ખામી કહેવાય, આવું શ્રીજી મહારાજને નોંધવું પડ્યું. જેને પોતે કામને બાળી નાખ્યો એની ઉપર કામ સવાર થઈ અને આખી આ બ્રહ્માંડની સૃષ્ટિના ઈશ્વરો બ્રહ્માજીને પણ આખરે પછાડી નાખ્યા, શિવજીને પછાડી નાખ્યા. આવા મોટા મોટા ઈશ્વરો એને પછાડી નાખે, સામાન્ય આ લોકના જીવને તો વાર જ શું લાગે. એટલે નાના નિર્માણાનંદ સ્વામી કે મહારાજ મૂળમાંથી ઉખડે એવો ઉપાય બતાવો. શ્રીજી મહારાજના ચાર ઉપાય બતાવ્યા. સૌ પ્રથમ ત્યાગી માટેના ઉપાય, આત્મનિષ્ઠા અતિ પાકી હોય. હું આત્મા છું, જ્યાં સુધી સ્ત્રી છે ત્યાં સુધી પુરુષ જોશે, જ્યાં સુધી પુરુષ છે ત્યાં સુધી સ્ત્રી જોશે. જ્યારે પોતાને આત્મારૂપ મનાશે ત્યારે એને કશું જ નહીં જોવે. આત્મારૂપ માનવાની અંદર હજારો પ્રશ્નોનું સમાધાન છે. પોતાની જાતનું જેને અનુસંધાન આવી જાય ને કે હું આત્મા છું, એટલે એને હજારો પ્રશ્નોનું સમાધાન મળતું જાય. પ્રશ્ન જ્યારે ઉદ્ભવે ત્યારે એના જવાબમાં કોઈ એટલું જ લખી દે, હું તો આત્મા છું, હું કોઈનો પતિ નથી, પિતા નથી, પુત્ર નથી, મા નથી, બેન નથી, દીકરી નથી, મારું કોઈ હતું નહીં, કોઈ છે નહીં, હશે નહીં, જે કાંઈ અત્યારે દેખાય છે એનો હું નથી, એ મારું નથી. એક દિવસ આ બધું મૂકવાનું છે, એટલે હું આ છું જ નહીં, આ બધું મારું છે જ નહીં, એનો જવાબ ખાલી લખી દે ને. વ્યક્તિના જીવનમાં 1000 પ્રશ્નો ઊભા થતા હોય ને દરેકનો જવાબ આટલો મૂકી દે ને એટલે સોલ્વ, કશું રહેતું જ નથી. કારણ કે પ્રશ્ન અહમને મમત્વના છે, આ હું અને મારું, એને જ્યારે ડિસ્ટર્બન્સ થાય છે ત્યારે વ્યક્તિને પ્રશ્ન ઉદ્ભવે છે. જેને હું જ ના રહ્યું અને જેને મારું જ ના રહ્યું એને પ્રશ્ન કહેવા. અહમ અને મમત્વ બે જ માયાના સ્વરૂપ છે ભગવાન કે. હવે બે જ જેને ના રહ્યું, આત્મા રૂપે રહ્યો એટલે જતું રહ્યું, એટલે પ્રશ્ન જતો રહ્યો. એટલે મહારાજ કે સૌથી પહેલાં આત્મનિષ્ઠા અતિ પાકી હોય. હવે બીજી વસ્તુ વિચારવાની છે કે શ્રીજી મહારાજને નાના નિર્માણાનંદ સ્વામી આવો પ્રશ્ન પૂછવા પાછળનું શું કારણ? હાલો ત્યાગી માટે તો બરાબર છે, પણ ગ્રહસ્થ માટે તો આ ભગવાનનું સ્વરૂપ છે તો શા માટે, અને ત્યાગી માટે પણ શા માટે પ્રશ્ન પૂછ્યો? તો એનો જવાબ એવો છે કે ભગવાન ગીતામાં એવું કહે છે 3 અધ્યાયમાં કે હે અર્જુન, કદી તૃપ્ત ન કરી શકાય એવો કામરૂપ અગ્નિ નિત્યનો શત્રુ છે, અને જ્ઞાનીનું જ્ઞાન પણ એનાથી ઢંકાયેલું રહે છે. ગમે એવો જ્ઞાની હોય તો પણ એનું જ્ઞાન આ કામરૂપ શત્રુથી ઢંકાઈ જાય છે, અને મોટા મોટાનું ઢંકાઈ ગયું છે. કામ, ક્રોધ અને લોભ એ 3 નરકના દ્વાર છે, આવું ગીતાજી કહે છે. ભાગવતની અંદર એવું કહે છે, શ્રીમદ ભાગવત એવું કહે છે 11મા સ્કંદની અંદર 26મા અધ્યાયમાં, જેના મનનું સ્ત્રીઓએ અપહરણ કર્યું છે તેની વિદ્યા વ્યર્થ છે, એની તપસ્યા, ત્યાગ, શાસ્ત્ર અભ્યાસથી કોઈ લાભ નથી, એનું એકાંત સેવન હોય કે મૌન હોય એ પણ નિષ્ફળ જ છે.
બધું જ નિષ્ફળ થઈ જાય છે. આ શત્રુ આવતા ત્યાગી પાસે જે હોય એ નિષ્ફળ થઈ જાય. વિહારીલાલજી મહારાજે લખ્યું છે, જે કામથી સુર નરો મુનિ શ્રેષ્ઠ હાર્યા, ગર્વિષ્ઠના ગર્વ તે સર્વે ઉતાર્યા, તે કામને વશ કરે જગમાં રહી જે, સાક્ષાત એ જન ઈશ્વર તો કહી જે, જ્ઞાની બની અધિક જ્ઞાન જીભે કહે છે, તે કામથી બહુ બળતા રહે છે, જેને વિશેષ પુરુષોત્તમની કૃપાય, તેના થકી જ રતિના પતિને જીતાય. જેની ઉપર ભગવાનની કૃપા હોય, મહારાજે પણ વચનાવદમાં કીધું, નરનારાયણ દેવની કૃપા થકી આપણે એવા થાશું. જેની ઉપર ભગવાનની કૃપા હોય એ જ આમાંથી બચી શકે છે. અને મોટા મોટાએ આને ટાળવા માટેનો પ્રયત્ન કરેલો છે. લખવાવાળાએ એમ પણ લખ્યું છે, જ્યાં કામ છે ત્યાં રામ નથી, જ્યાં રામ છે ત્યાં કામ નથી. જ્યાં રામ હોય ત્યાં કામ ના હોય, ને કામ હોય ત્યાં રામ ના હોય. એટલે મોટા મોટાએ આને ટાળવા માટેનો પ્રયત્ન કર્યો છે. એટલે નાના નિર્માણાનંદ સ્વામીએ અહીંયા આગળ મહારાજને પ્રશ્ન પૂછીને કેવી રીતે કામ ટળે એ પૂછ્યું. તો પહેલું કીધું આત્મનિષ્ઠા, બીજું કીધું છે અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય જે સાધુને પાળવાનું હોય છે. પહેલાં ત્યાગીનો પાઠ જોઈએ. એની અંદર સ્ત્રીનું સ્મરણ કરવું, એના ગુણગાન ગાવા, એની રમત કરવી, એટલે પેલા ભવાયા સ્ત્રીનો વેશ લેતા હોય એવી રમત જોવી કરવી, ધ્યાનથી એને જોવી, એકાંતમાં એની સાથે વાતો કરવી, એને મેળવવા માટેનો સંકલ્પ કરવો, એને મેળવવા માટેનો પ્રયત્ન કરવો, અને સાક્ષાત સ્ત્રીનો અંગસંગ કરવો, આ આઠ પ્રકારથી કોઈ પણ રીતે સ્ત્રીના સંપર્કમાં ત્યાગી આવે તો એનું આઠ પ્રકારના બ્રહ્મચર્યનો ભંગ થાય છે. માટે ત્યાગીએ આઠ પ્રકારના બ્રહ્મચર્યનું બરાબર અનુસંધાન રાખવું પડે. એક ચિત્રામનની સ્ત્રી હોય તો પણ એને અડવાનો નિષેધ શાસ્ત્રમાં છે. કાગળની અંદર ચિત્રેલી સ્ત્રી હોય તો એ સાધુએ પેપરને અડી ના શકે. કોઈ જગ્યાએ ભરતનાટ્યમ કરતી પેલી પૂતળીઓ હોય છે તો સાધુનું કપડું પણ એને અડે નહીં. જે સમજુ ગ્રહસ્થો છે એના ઘરમાં કદાચ એવા રાચ રચીલા પૂતળા મૂકેલા હોય તો એ લોકો જ્યારે સંતો ઠાકોરજી લઈને પધરામણી કરે ત્યારે એના ઉપર કપડાઓ ઢાંકી દે છે. પોતાના પરિવારની અંદર બહેનોના ફોટાઓ હોય, લિવિંગ રૂમમાં રાખતા હોય, ક્યાંક રાખતા હોય, સંતોની પધરામણી થવાની હોય એ મોરે ફોટા ઉતારીને પોતાની બેડરૂમમાં ક્યાંક મૂકી આવે છે કે જેનાથી સંતોની દ્રષ્ટિ કોઈ ઉપર ના પડે. સ્ત્રી ભક્તો સંતોના દર્શન કરી શકે છે, સંતોની વાત સાંભળી શકે છે, સંતોના ચરણની રજ માથે ચડાવી શકે છે, પરંતુ સંતો સ્ત્રીને નથી જોઈ શકતા, નથી એની સાથે વાતો કરી શકતા, નથી પ્રત્યક્ષ વાતો કરી શકતા, નથી પરોક્ષ રીતે વાતો કરી શકતા. ત્યાં સુધી કે કોઈ સ્ત્રીઓએ કોઈ વાત કેવડાવી હોય તો પણ એ મુખ્ય સાધુએ સાંભળવી, અને મુખ્ય સાધુએ પણ બીજા એક સાધુને સાક્ષી રાખીને, બે હરિભગતને સાક્ષી રાખીને એનો ઉત્તર પરત કેવડાવો. શ્રીજી મહારાજે આટલી બધી મર્યાદાઓ ત્યાગી માટે બાંધેલી છે. સમયાંતરે યુગના પ્રભાવે, સમાજની અણસમજણના કારણે, મહિમાના અતિરેકની અંદર ગમે ત્યાં ગમે તે આ બધી દિવાલો તૂટી હોય પણ શ્રીજી મહારાજને બિલકુલ એ મંજૂર નથી. જે મહારાજે સૌથી પહેલાં લોજમાં આવીને ગોખલો પૂર્યો હોય એ શ્રીજી મહારાજનો શું અભિપ્રાય હોય એ દરેક વ્યક્તિ પોતાના જીવનમાં બુદ્ધિથી જ વિચારીને સમજી શકે છે કે જેને ગોખલો ના પોસાયો તેને આખી દિવાલો તૂટી જાય કેમ પોસાય. વ્યાપકાનંદ સ્વામી સભામાં બેઠા છે. શ્રીજી મહારાજે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની કથા કરાવી. કથામાં એવું આવ્યું કે ત્યાગીએ સ્ત્રીની પૂતળી હોય તો પણ એને જાણી જોઈને જોવી નહીં, એનો સ્પર્શ કરવો નહીં. એટલે મહારાજ કે સાધુઓ સાંભળો, સ્ત્રીના પૂતળાઓ હોય ને તો એને કોઈ મંદિરોમાં તમે ગયા હો, ક્યાંય પણ હોય તો એનો ટચ એને અડવું નહીં, એને જોવી નહીં. બધે હોય જ છે આપણા સાઉથના મંદિરોમાં તો તમે જો લાકડ એવી પૂતળીઓ હોય બધે. તો મહારાજે ના પાડી સાધુને. એટલે વ્યાપકાનંદ સ્વામી કેટલા સમર્થ સાધુ. વ્યાપકાનંદ સ્વામી સમાધિ કરીને અક્ષરધામમાં જઈને 24 અવતારો હાથ જોડીને મહારાજને ઊભા હોય એવા દર્શન મહારાજે આ સંપ્રદાયમાં સૌથી પહેલાં જેને સાધુ કર્યા. ફરેનીની સભાની અંદર શીતળદાસ નામનો વૈરાગી આવ્યો અને રામાનંદ સ્વામીના દર્શન માટે આવ્યો તો રામાનંદ સ્વામી તો ધામમાં જતા રહ્યા છે. રામાનંદ સ્વામીની જગ્યાએ સહજાનંદ સ્વામી ગાદી ઉપર છે તો સહજાનંદ સ્વામીને
એ સહજાનંદ સ્વામીના પગમાં પડ્યો અને કીધું મને રામાનંદ સ્વામીનું હું તો દર્શને આવ્યો હતો પણ એ તો છે નહીં, હું જાઉં છું મહારાજ. કે જશો નહીં, તમને રામાનંદ સ્વામીના દર્શન હું કરાવીશ. મહારાજે સ્વામિનારાયણ મહામંત્ર સૌ પહેલો એ શીતળદાસને આપ્યો અને એ અક્ષરધામમાં ગયા. અક્ષરધામમાં જઈને એને અનંત મુક્તોની પૂજા કરવી હતી. મહારાજ કે સંકલ્પ કરો, 24 અવતારમાંથી એક પણ જો અવતારી હોય તો અનંત રૂપ થાય. શીતળદાસે સંકલ્પ કર્યો ના થવાનો. મહારાજ કે રામાનંદ સ્વામી પ્રત્યે સંકલ્પ કરો કે સર્વ અવતારના અવતારી હોય તો અનંત રૂપ થાય, ન થવાનું. અને ત્યારે મહારાજે કહ્યું, હવે અમારે વિશે સંકલ્પ કરો કે જો આ સહજાનંદ સ્વામી સર્વ અવતારના અવતરે તો અનંત રૂપે થવાય. ત્યારે શીતળદાસ અનંત રૂપે થયા અને એ પછી પાછા સમાધિમાંથી આવીને મહારાજને કે મને તમારો સાધુ કરો. આખા અક્ષરધામમાં વ્યાપક થયા હોવાથી મહારાજે એમનું નામ વ્યાપકાનંદ સ્વામી પાડ્યું. અને એ વ્યાપકાનંદ સ્વામી એટલા સમર્થ હતા કે હમીર ખાચરની મરેલી ઘોડીને બેઠી કરી દીધી. વ્યાપકાનંદ સ્વામી એટલા શક્તિશાળી હતા કે મહારાજ કે જાઓ સ્વામી ઇન્દ્રના લોકમાં જઈ આવો તો આમ જ જઈ આવે, જાઓ સ્વામી ગોલોકમાં જઈ આવો તો આમ જ મહારાજ જઈ આવ્યો, આમ તરત જ 2 મિનિટમાં જઈને પાછા આવતારે. એટલા સમર્થ સાધુ, સમાધિનિષ્ઠ સાધુ. એના એક બ્રાહ્મણનો છોકરો મરી ગયો હતો, ભક્ત ચિંતવણીમાં પરચો છે. સ્વામી ભિક્ષા માગવા ગયા તો ઓલો કે બ્રાહ્મણને ત્યાં દીકરો મર્યો. બ્રાહ્મણ કે મારે ઘેર તમે જમવા આવ્યા ને મારે ત્યાં દીકરો આજે મર્યો, મારા કભાગ કહેવાય કે મારે ઘેર સાધુ આવ્યા. સ્વામી કે એમ મરે નહીં, કે જાઓ સ્વામિનારાયણ નામ કાનમાં કહેજો. અને છોકરો બેઠો થયો. આટલા સમર્થ સાધુ, અસમર્થ નહીં, એવા વ્યાપકાનંદ સ્વામીને એવો સંકલ્પ થયો કે સાક્ષાત સ્ત્રી હોય તો એ બાદ કરે પણ સ્ત્રીની પૂતળીઓ હું બાદ કરવાની. આવો સંકલ્પ થયો, કીધું નહીં કોઈને, મહારાજને કીધું નહીં. ત્યાંથી પછી હાલતા થયા. ગામડા ફરવા તો જવાનું જ હોય, મહારાજ કે જાઓ દેશ પ્રદેશમાં ફરો, જીવ પ્રાણી માત્રને મારા સ્વરૂપની ઓળખાણ આપો. એમાં થાનગઢ ગામ ગયા. આજે પણ થાનગઢ ગામ છે અને થાનગઢ ગામની અંદર વાસુકી નાગનું મંદિર છે. એ થાનગઢ ગામની અંદર વાસુકી દાદા કહેવાય, એને વાસુકી દાદા જ કે બધા. વાસુકી નાગનું મંદિર છે અને એ ગામમાં કોઈ એવું બોલે કે આ ગામની અંદર હું દાદો છું તો એ ગામમાં એવી માન્યતા છે કે એક મહિનો ના જીવે, એક મહિનાની અંદર ઉપડી જ ગયો હોય. કે આ ગામમાં કોઈ દાદો નહીં, એક વાસુકી નાગત દાદા. કોઈ પણ સેજ કોલર ઊંચા કરે કે આ ગામની અંદર કે આ ફળિયામાં હું કંઈક છું, એ કે અત્યાર સુધી આ ગામમાં એકેય જીવતો રહ્યો નથી, એવી ત્યાંના લોકોની માન્યતા છે. અહીંયા 2 દિવસ હું રોકાણો હતો, વચ્ચે સત્સંગ્યો છે ત્યાં આગળ. અને થાનગઢ ગામની અંદર આ વાસુકી નાગનું મંદિર છે ને અમે દર્શને ગયા હતા ગુરુજી અરે સંતો બધા. ત્યાં વ્યાપકાનંદ સ્વામી રાત્રે આમ સૂતા હતા. સ્વામી વિચરણ કરતા કરતા ગયા એટલે આ ડેરું જોયું એટલે સ્વામી ત્યાં સૂતા હતા અને ડેરાના ઘુમ્મટની અંદર સ્ત્રીની પૂતળીઓ હતી. એટલે સ્વામી આમ હૂતા હતા અને સ્વામીની નજર પૂતળીઓ પર પડી અને સ્વામી ઓલા વિચારમાં તો હતા જ કે પૂતળીઓ શું કરવાની, પૂતળીઓ શું કરવાની, નિર્જીવ પૂતળીઓ શું કરવાની, આવું તો હતું જ સંશય. અને એમાં આમ પેલી પૂતળીઓને ધારીને જોઈને તો પૂતળીઓ હલવા લાગી, વાજિંત્રોવાળી પૂતળીઓ વાજિંત્રો વગાડવા લાગી અને બધા અંગ ઢંગ બધું કરવા લાગીને. જે વ્યાપકાનંદ સ્વામી તો સાચા સાધુ છે, શ્રીજી મહારાજને બહુ વહાલા સાધુ છે, શ્રીજી મહારાજ એને બહુ વહાલા છે એટલે એની વૃત્તિ એમાં ગઈ ને એટલે વ્યાપકાનંદ સ્વામીનો ઉદ્વેગ ઉદ્વેગ થઈ ગયો. સાચો સાધુ છે ને એની પરીક્ષા જ આ છે કે એને અધર્મ જેવું જણાય એટલે તરત ઉદ્વેગિત થાય, દુઃખી થાય, એને એમાં સુખ ના મનાય, એમાં ચોટ્યો ના રહે, એને એમાં આનંદ ના થાય. એટલે વ્યાપકાનંદ સ્વામી ઉદ્વેગિત થયા અને સ્વામીએ જ્યારે આ બધું જોયું, સ્વામી પછી તરત આંખ બંધ કરી ગયા. ત્યાંથી અડધી રાત્રે ભાગ્યા, ભાગ્યા તે પાછા ગઢપુર આવ્યા. ગઢપુર આવીને મહારાજને દંડવટ કરવા લાગ્યા, રડવા લાગ્યા. મહારાજ કે સ્વામી કેમ ગામડા ફરવા ગયા હતા ને પાછા આવ્યા? વ્યાપકાનંદ સ્વામી કે મહારાજ તમે બધું જાણો જ છો, કેમ પણ સ્વામી હું થયું, કેમ દુઃખી છો આટલા? અરે મહારાજ મારું મન ઓલી પૂતળીઓને જોઈને ત્યાં પૂતળીઓ નાચવા લાગી, મહારાજ મારું મન ખેંચાઈ ગયું, તમારો સાધુને મારું મન ખેંચાનું. અને ત્યારે શ્રીજી મહારાજ કે સ્વામી જ્યારે વાસુદેવ મહાત્માની કથા વંચાતી હતી અને અમે કીધું કે સ્ત્રીની પૂતળીને પણ અડવું નહીં, સ્ત્રીની પૂતળી હોય તો પણ એને જોવી નહીં, એ કાગળમાં ચિત્રામણની હોય તો પણ એને અડવું નહીં, ત્યારે તમને શું શંકા થઈ હતી? વ્યાપકાનંદ સ્વામી કે મહારાજ મને એમ થયું ખરી જીવતી તો પ્રોબ્લેમ કરે પણ કંઈ થોડી નિર્જીવ પૂતળીઓ કરે. મહારાજ કે બસ સ્વામી એ સંશય કાપા કર્યું હતું, બાકી બીજું કાંઈ હતું નહીં, અમારું વચન છે ને એ જ તમારું હિત છે, આટલું તમારે યાદ રાખવું. શ્રીજી મહારાજની કલમ ઉપર કોઈ, શ્રીજી મહારાજ પછી શ્રીજી મહારાજે કોઈને એવો રાઈટ નથી આપ્યો. મહારાજ પૃથ્વી પર મનુષ્ય આકારે અહીંથી વિદાય થયા એવી લીલા કરી
ત્યાર પછી મહારાજે કોઈને એવો રાઈટ નથી આપ્યો કે તમે મારી ધર્મની દિવાલોમાં ફેરફાર કરજો. હા, દેશકાળ પ્રમાણે પ્રાયશ્ચિતના ફેરફારો થાય, દેશકાળ પ્રમાણે પ્રાયશ્ચિત. ઘણા શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત એવા લખ્યા છે કે તમારાથી આવું પાપ થઈ જાય, આવું પાપ થઈ જાય, ગ્રહસ્થ હોય, ત્યાગીથી કંઈ ખોટું થઈ ગયું તો આવું પ્રાયશ્ચિત કરવું. હવે એવું ન થઈ શકે તો મોટા સત્પુરુષ કે આવું નહીં, આવું કરતો પ્રાયશ્ચિત માની લો એક ચાંદ્રયાન કરવાનું છે, પણ કોઈ મોટા સાધુએ કીધું કે ભગવાનને 11 દંડવટ કરી લો એટલે પ્રાયશ્ચિત, તો થઈ ગયું એનું પ્રાયશ્ચિત. કોઈનાથી ભૂલથી કંઈક ઈંડું કે મીટવાળી વસ્તુ ખવાઈ ગઈ, હવે એનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં જો લેવા જાય તો બહુ ભારે પ્રાયશ્ચિત હોય. હવે એનાથી થાય એવું ના હોય તો કોઈ મોટા સાધુ કે ભૂલથી ખવાઈ ગયું છે ને, વાંધો નહીં, 5 દંડવટ કરી લો ભગવાનને, જાઓ. તો 5 દંડવટ કરી લીધા, એનું પ્રાયશ્ચિત પૂરું થઈ ગયું. પછી એને ભગવાનને જોવાનું, મોટા સાધુને ભગવાન જોવે ઓલો છૂટો. પણ ધર્મની એવું કોઈ મોટા સાધુ કે કોઈ પણ એવું ના કહી શકે કે હવે યુગ બદલાઈ ગયો છે, થોડું ઈંડાવાળું તો હાલે, એવું ના કહી શકે. થોડું મીટવાળું બિસ્કિટમાં તો થોડુંક જ આવતું હોય ને, એટલું હાલે, એવું ના કહી શકે. ધર્મની દિવાલો તોડી કોઈ ના શકે, ભગવાનની રચેલી, કોઈથી તોડાય નહીં. હા, ધર્મ યુગ પ્રમાણે બદલાતો હોય તો એને સમજાવે ખરા કે આ ધર્મનું સ્વરૂપ અત્યારે આ રીતે છે. હવે પહેલાં આ કાર્પેટ પવિત્ર ગણાય કે અપવિત્ર ગણાય કોઈ શાસ્ત્રમાં લખ્યું ના હોય, કારણ કે આજથી વર્ષો પહેલાં કાર્પેટ હતી જ નહીં, હતી જ નહીં. તો આ પવિત્ર ગણવી કે અપવિત્ર ગણવી? આની ઉપર ભગવાનની સેવા કરવી હોય તો આની ઉપર જૈન ભગવાન સુધી જવાય કે ના જવાય? આને ટચ કરીએ પછી ભગવાનને ટચ થાય કે ના થાય એનો નિર્ણય કોણ કરે? પૂર્વના શાસ્ત્રમાં છે નહીં. અત્યારે આને પવિત્ર ગણવી કે અપવિત્ર ગણવી એનો નિર્ણય કોણ કરે? આની ઉપર છોકરા રમતા હોય, એનું ખાધેલું પડ્યું હોય, હરિભગત ગમે તે જગ્યાએ અડ્યા હોય, ગમે તે જગ્યાએ ગમે તે થયું આવે એને અડો તો આ પવિત્ર કે અપવિત્ર? વેક્યુમ માર દો તો આ પવિત્ર ગણાય કે અપવિત્ર ગણાય? કોણ એનો નિર્ણય કરશે? એ નિર્ણય જે તે સમયના પ્રત્યક્ષ મોટા પુરુષો કરે એ નિર્ણય. પણ એવું તો થાય નહીં કે હવે અત્યારે યુગ બદલાઈ ગયો છે એટલે અપવિત્રતાથી ભગવાનની સેવા કરો, એવું નહીં થાય. આને પવિત્ર ગણવી કે ના ગણવી એ મોટા પુરુષ નક્કી કરે, પણ ભગવાનની સેવા કરવી છે તો દેવ જેવો થાય તો જ દેવની સેવા થાય. તો મોટા પુરુષોએ ગણ્યું કે આપણે આને અપવિત્ર ગણવી. તો ભગવાનની સેવા કરવા જવાનું હોય ને, ભગવાનને ટચ કરવાનું હોય, ભગવાનનો થાળ કરવાનો હોય, ભગવાનને વાગા ધરાવવાના હોય તો આની ઉપર નહીં જવાનું. આની ઉપર જાઓ અને પછી ભગવાન પાસે જવું હોય તો સ્નાન કરીને પછી નવા કપડાં પહેરીને જવાનું. તો મોટા પુરુષોએ નિર્ણય કર્યો. તો ધર્મના સ્વરૂપો એ રીતે બદલાઈ શકે છે, પણ ધર્મનો લોપ નથી થઈ શકતો, ધર્મનો નાશ નથી થઈ શકતો. એની અંદર પણ નિષ્કામ ધર્મ છે ને, એ ધર્મનું મૂળ છે. મહારાજ લોયાનું 6 વચનામૃત આગળ આવશે ત્યારે મહારાજ એવું કહેશે, ધર્મ સંબંધી જેટલા સાધનો છે એમાં એક એવું કયું સાધન છે કે જે એક પાડો તો બધો ધર્મ આવી જાય, અને એક જો જાય તો બધો ધર્મ જાય. બાકી 1000 ધર્મ પાડ્યા હોય પણ એક ધર્મ જો ગયો તો બધા ગયા, અને એક પાડ્યો તો બધા આવ્યા, એવો કયો ધર્મ? ત્યારે મહારાજ ત્યાં એવું કહેશે, નિષ્કામ ધર્મરૂપ ધર્મ એક એવો છે કે જે જો પાડો તો ધર્મ બધો આવી ગયો. નિષ્કામ ધર્મ જેમાં હોય એમાં બધો ધર્મ આવી ગયો, અને આ એક જો ગયો તો બાકી બધા 70 ધર્મ પાડતો હોય ને તો એ મહારાજ કે ધર્મ એની પાસે છે નહીં. તો મહારાજે આ સાધુને 8 પ્રકારનું બ્રહ્મચર્ય કીધું. મહારાજ કે એને દ્રઢ પાડતો હોય, એમાં કોઈ બાંધછોડ જ નહીં, એમાં કોઈ બાંધછોડ નહીં, એની અંદર કોઈ દેશકાળ નહીં, એમાં કોઈ મહિમા નહીં, એની દિવાલને બરાબર જાળવી રાખે. ત્રીજું, પંચ વર્તમાનને અતિ દ્રઢ કરીને પાડે. સાધુના 5 વર્તમાન છે, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માણ, નિષ્ણેહ. એ સાધુના 5 વર્તમાન છે. નિર્માની વર્તમાન, માન ન રાખવું, કોઈ જીવ અજ્ઞાની જીવ અપમાન કરે તેને સહન કરી લેવું એ નિર્માની વર્તમાન છે. નિષ્કામી વર્તમાન, 8 પ્રકારથી સ્ત્રીનો ત્યાગ રાખવો એ નિષ્કામી વર્તમાન છે. નિષ્ણેહી વર્તમાન, જે દેહના સંબંધીનો ત્યાગ કર્યો છે, મા બાપ, ભાઈ, દીકરા, એની કોઈ પ્રકારે એની એની કીર્તિ થાય, એને કંઈ મળે, એને સંપત્તિ મળે, એને વિપત્તિ આવે તો એના હર્ષોકની અસર ના કરે, એની સાથે કોઈ સંબંધ ન રાખે એ નિષ્ણેહી વર્તમાન છે. જેનો ત્યાગ કર્યો છે એનો સંપૂર્ણ ત્યાગ રાખે. નિર્લોભી વર્તમાન, પોતાનું કરીને એક કોડી બહાર દ્રવ્ય પૃથ્વી પર ક્યાંય ન રાખે, નહીં તો સાધુને રોજ પૃથ્વીની ગાયો માર્યાનું પાપ લાગે. પોતાનું કરીને એક કોડી બહાર દ્રવ્ય કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ ત્યાગી ન રાખી શકે કે લો આ 5000 મારા હાચવજો, એનું કાંઈ હોય જ નહીં. ઠાકોરજીનું હોય, ઠાકોરજીના જે મંદિરમાં એ રહેતો હોય,
ઠાકોરજીની જે સંસ્થામાં એ રહેતો હોય ત્યાં સંસ્થાને મંદિર એનું દવા કપડાં બધુંય ખાવા પીવાનું એ પૂરું કરે, પણ એને પોતાનું કરીને ના રખાય, એ નિર્લોભી વર્તમાન છે. નિર્માની વર્તમાન થયું, નિષ્કામી વર્તમાન થયું, નિસ્નેહી વર્તમાન, નિસ્વાદી વર્તમાન, ભગવાનને ધરાવેલું હોય એક પાત્રમાં લઈને જમવું એ નિસ્વાદી વર્તમાન છે. પાંચ વર્તમાન ગ્રહસ્થના છે, દારૂ માટી ચોરી અવેરી વટલવું નહીં, વટલાવું નહીં, દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો અને વટલવું નહીં, વટલાવવું નહીં. મહારાજ કે આ પાંચ વર્તમાન દ્રઢ કરીને પાડે, ગ્રહસ્થ પાડે અને ત્યાગી એના પાંચ પાડે. આત્મનિષ્ઠા ગ્રહસ્થ પણ રાખે અને ત્યાગી પણ રાખે. અષ્ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય છે ત્યાગીને રાખવાનું છે, ગ્રહસ્થને વિવેકથી રાખવાનું છે. ગ્રહસ્થને પોતાની પરણેલી સ્ત્રી સિવાય બીજી સ્ત્રીઓ માં બેન દીકરી, પોતાના પરણેલા પુરુષ સિવાય બીજા બધા ભાઈ બાપને દીકરા એવા ભાવથી એને રહેવાનું છે સંસારની અંદર. તો એ પ્રકારથી એ જો રહે તો એનું બ્રહ્મચર્ય યોગ્ય કહેવાય. અને એવી રીતે પોતાનું બ્રહ્મચર્ય રાખે અને ચોથો ભગવાનનો મહિમા અતિશય સમજે, ભગવાનનો મહિમા બહુ સમજે કે આવા મોટા મહારાજ મળ્યા છે અને હું આવા વિષયના સુખની અંદર શા માટે આની અંદર હું લોભાવ છું. કારણ કે સંસારની રચના ભગવાને એના માટે કરી છે કે ભોગ ભોગવીને જીવને એમાંથી વૈરાગ્ય થાય, પાછો વળે. આ સંસારને ભગવાને એટલે રચ્યો છે સંસારમાં ખૂંટવા માટે નહીં, સંસારમાંથી બહાર નીકળવા માટે. જેમ જેમ સંસારની અંદર જાય એમ એને એમ થાય આમાં શું માલ છે, આમાં શું માલ છે, આમાં શું માલ છે. માલ તો ભગવાન ભજવામાં છે, માલ તો સાધુના સમાગમમાં છે, માલ તો મંદિર સંતો ભક્તોની સેવામાં છે. એ બાજુ એની વૃત્તિ કન્વર્ટ થઈ, ઓલી બાજુથી વૈરાગ્ય થયો, સંસાર એના માટે છે. પણ સંસારની અંદર ગયેલો શું વિચારે છે ખબર છે? અમે તો સંસારી. સંસારીને તમે કહો કે આ ધર્મ પાડવાનો, એ અમારે પાડવાનું હોય? અમને તો એવું સંતોને જ પાડવાનું, એના સંતોને નહીં બધાને પાડવાનું. સંસારીના ધર્મ તો સાધુ કરતાં કઠણ છે. શ્રીજી મહારાજ પ્રથમના 14માં કે સાધુ કરતાં સંસારીના ધર્મ બહુ કઠણ છે. તો અમારે તો માની લો દિવાલોની વચ્ચે જ છીએ, એટલે અમારે તો ક્યાંય જવાન નથી, બહુ જાજુ જવાનું થાય નહીં, ક્યાંય બીજા સંપર્કમાં આવવાનું થાય નહીં. ગ્રહસ્થને તો 1000 જગ્યાએ જવાનું થાય. તમારા લગ્નમાં નથી જવું તોય જવું પડે, તમારા પાર્ટીમાં નથી ઊભું રહેવું તોય ત્યાં જઈને ઊભું રહેવું પડે, તમારે સ્ટોરોમાં બધે ગમે તે માણસો ગમે એમ રખડતા હોય એવી જગ્યાએ નથી જવું તોય તમારે જવું પડે, તમારે જોબ કરવા જવું પડે. હવે જોબ ઉપર તમે તો બધાને તો કહી ના શકો કે ભાઈ તમે હરખા કપડાં પહેરીને આવજો, હરખા રહેજો, હરખું કરજો, એ તો આપણે તો આપણું જ પોતાનું સાચવી શકીએ. તો ગ્રહસ્થને તો કેટલી ઉપાધિની વચ્ચે આ ધર્મ પાડવાનો છે. ત્યાગીને તો સારું, એકવાર છોડ દીધું છોડ દીધું અને એને પોતાના બંધારણમાં રહે એટલે એ તો સેફ થઈ ગયો, પણ ગ્રહસ્થને બહુ કઠણ છે. પણ મહારાજ કે જેને ભગવાનને રાજી કરવા હોય, ભગવાનનો મહિમા સમજે, એ કરી શકે છે, એમાંથી પાછો વળી શકે છે. ત્યાગી છે એને મૂળમાંથી ઉખેડવાનો છે આ શત્રુને, અને ગ્રહસ્થને આ શત્રુને સંયમિત કરવાનો છે સંયમથી. અને સંયમથી જો એને યુઝ કરે તો એના કલ્યાણ માટે એના માટે કામનો થાય. ઉપલેટાના અર્જન ભગત હતા. આપણા હરિભક્તોએ પહેલાં કેવી રીતે જીવ્યા, ઉપલેટાના અર્જન ભગત, એની દીકરી મોટી થઈ, 16-18 વર્ષે જ્યારે લગ્ન થતા હશે એવી મોટી દીકરી થઈ, એટલે સામે એના લગ્ન નક્કી થયા, એટલે સાસરી પક્ષવાળા એને જોવા આવ્યા, દીકરીને જોવા આવ્યા. દીકરીને જોઈ પછી બેઠા હતા બધા, એટલે અર્જન ભગત કે તમને બોલો નક્કી છે બધું? આવું અર્જન ભગતે પૂછ્યું. એટલે ઓલા સામેવાળા કે દીકરી બધી રીતે તો બરાબર છે પણ એના મોઢા ઉપર કાળો ડાઘ છે થોડો. એટલે ભગત કે હશે, ભગતે એવું કીધું હશે. એટલે ઓલા બધા સામેવાળા વિચાર પર દીકરી પોતાની ને હશે એવું થોડું હોય, તમને ના ખબર હોય કાળો ડાક છે. અર્જન ભગત કે મારી દીકરી 16 વર્ષની થઈ, એને કીધું કે 12 વર્ષની થઈ, પછીથી મેં એને નિરખીન કોઈથી જોઈ નથી કે એના મોઢા ઉપર ક્યાં ડાક છે શું છે મને નથી ખબર. પેલા સામેવાળા આશ્ચર્યમાં પડી ગયા કે આવું હોય. અર્જન ભગત કે હું શ્રીજી મહારાજની સાક્ષીએ કહું છું કે મને મારી દીકરીના મોઢા પર કાળો ડાક છે મને નથી ખબર. આશ્ચર્યમાં પડી ગયા સામેવાળા. જે હરિભક્તો એકદમ તકેદારીથી જીવન જીવ્યા, બધાય આનું દૃષ્ટાંત લખાનું, પણ જે જીવ્યા એ કેટલી તકેદારીથી જીવ્યા કે કોઈ જગ્યાએ મારો ક્યારેય પણ કોઈ જગ્યાએ ક્યારેય મારાથી શ્રીજી મહારાજની આજ્ઞા લોપાઈ ના જાય, શ્રીજી મહારાજને જે ગમે છે એમ રહેવું છે, જે મહિમા સમજ્યો હોય તો રહેવાય.
આજે ગ્રહસ્થ આશ્રમમાં રહેતા ભગવાનના ભક્તો હોય એને કેટલી કેટલી વસ્તુમાં જાળવવું પડે. એને જાળવવું પડે ફોનમાં સૌથી પહેલું જાળવવું પડે, એને સૌથી પહેલાં કોમ્પ્યુટરમાં જાળવવું પડે, એને ટીવીમાં બધે જાળવવું પડે, ન્યૂઝપેપરના છાપામાં બધે જાળવવું પડે. કારણ કે ટીવી ચાલુ કર્યું, સિરિયલ ચાલુ થઈ કે મૂવી ચાલુ થઈ તો એની અંદર તો ગમે તે વ્યક્તિઓ ગમે તેમ નાચતા હોય ને ગમે તે કરતા હોય તો આજે એ એક પ્રકારનો શું તમાશો જ છે. જે આજે મહારાજે જેમ કીધું કે વેશ્યાઓ થઈ થઈકાર કરીને નાચતી હોય ને દારૂના શીશા ઉછળતા હોય, પ્રથમનું 18મું વચનામૃત, અને મહારાજ કે ત્યાં ગમે તેવો જીવ જઈને બેહે તેનું મન બીજી રીતનું થઈ જાય છે, બીજી રીતનું થઈ જાય છે. તો આજે ફિલ્મના ડાન્સને બધું છે શું છે આમ તમે જો જોવો તો કશો જ ફેર નથી. શ્રીજી મહારાજે જે પ્રથમના 18માં કીધું ને આ બધું એકનું એક જ છે. પણ આજે સુધરેલો જમાનો છે, કોઈને આ વાત મીઠી ના લાગે, કડવી ઝેર જેવી લાગે, પણ વાસ્તવિકતા એ વાસ્તવિકતા છે કે એ વાત એ ભવાયા મહારાજ કે મારા આશ્રિતે જોવા નહીં. તો ભવાયા જોવા નહીં એનો અર્થ શું થયો? પહેલાં ભવાયાઓ સ્ત્રીનો વેશ લેતા, બધાએ અલગ અલગ વેશ લે ને પછી એનો ખેલ કરે ભવાયાઓ. એક જણો એટલો કામન થયેલો તે પટેલે પેલા ભવાયાને એવું કીધું કે તું સ્ત્રીના કપડાં પહેરીને મને જો એકવાર ભેટે 500 રૂપિયા આપું. બોલો 500 રૂપિયા, અને પેલાને ભવાયાના કપડાં અને સ્ત્રીના કપડાં પહેરીને એકવાર ભેટો 500 રૂપિયા લીધા. પેલું સંતો કથા કહે છે કે એક ભવાએ ખરેખરો વેશ ભજ્યો સ્ત્રીનો, તે છે ને 4 કોળી જોવા આવી ગયેલા, તેને જોયું કે આ છે બહુ સરસ સ્ત્રી કે આને ઉપાડીએ. તે જેવો ખેલ પત્યો ને તે ઓલાને ખંભે નાખીને ગાળામાં નાખીને હાલ્યા ચારેવ જણા પકડીને કે આ રૂપવંતી સ્ત્રી છે એમ. હતો ભવાયો ગાડું આંકે, ઓલો કે ભાઈ મને છોડો છોડો તમે લોકો. ઓલો કે ના તને ઉપાડી જ જવી છે કે આવો. ઓલો કે ભાઈ જ્યાં ઉપાડવો હોય ત્યાં ઉપાડો, મને વાંધો નથી, પણ મને બીડીની તલપ લાગી છે, બીડી તો દો કે તમારે જ્યાં લઈ જવો હોય ત્યાં લઈ જાઓ. તે ઓલા ચાર જણા કેલા કોણ? આ ગામનો હરિજન છું કે ઝૂંપડપટ્ટીનો, કોણ બીજો? હા તરીકે નાખો. જેવું જ્ઞાન થઈ ગયું કે આ સ્ત્રી નથી, આ તો હરિજન છે ગામનો, તરત ગાળાથી હેઠો નાખી દીધો, તરત નાખી દીધો. કામાંધ વ્યક્તિ માટેનું તમે જુઓ ને તો એની માટેના વિચારો ને એની માટેનો વિચાર ખાલી 2 ઘડીનો જ છે, બાકી બીજું કાંઈ નથી. જ્યારે એને વાસ્તવિકતા ખબર પડી જાય છે કે જે સ્ત્રીમાં હું આસક્ત થઉં છું, સ્ત્રીને એમ થાય છે હું જે પુરુષમાં આસક્ત થઉં છું એમાં હાડ માંસ ચામડા સિવાય કાંઈ નથી, કશું જ નથી, એવું જ્યારે એને થઈ જાય છે ત્યારે એમાંથી પાછો વળી જાય છે. એ દ્રષ્ટિકોણ જ્યારે શરીર ઉપર કેળવાઈ જાય, જે ઓરિજિનાલિટી છે, આદિ મધ્ય અને અંત, ગુણાદિતાનંદ સ્વામી કે આદિ અને અંત્યને જોવું, મધ્યને ના જોવું. મોટા સાધુની જો વાત કેટલી જોરદાર છે, સ્વામી કે કોઈ પણ વાતમાં આદિને જોવું, અંત્યને જોવું, મધ્યને ના જોવું. મધ્યમાં મોહ છે, મધ્યમાં મોહ હોય, કોઈ પણ વસ્તુ હોય, આ માઇક છે, આનું આદિ શું હતું? તો પૃથ્વી, ધૂળ હતી, આ ત્યાંથી આ બધું મટીરિયલ મળ્યું છે, માઇક બન્યું, કેમેરો બન્યો, આ બધું બન્યું. આજથી 200-500 વર્ષ પછી આવું નવું રહેવાનું છે? ના, આ ભંગારમાં જઈને ઓગળી જશે ને ફરી પાછી માટી થઈ જશે. સ્વામી કે આદિને જોવું, અંત્યને જોવું, મધ્યને ના જોવું, આ મધ્યમાં મોહ છે. આ શરીર, આજથી જેટલી ઉંમર આપણી થઈ એટલી ઉંમર પહેલાં આ શરીર હતું નહોતું, આત્મા જ હતો, આદિ. આજથી 100 વર્ષ પછી આ શરીર હશે નહીં હોય, અંત્ય. આ મધ્યમાં બધો મોહ, ફલાનો ભાઈ છું, આનું આ છું, આનો પતિ છું, આનો દાદો છું, આનો દાદી છું, જે કાંઈ બધું છે ને મધ્યનો મોહ હશે. આદિને અંત્યનો વિચાર કરે એમાં કશું જ નથી. એવી રીતે કોઈ સ્ત્રી કે પુરુષ એમાં કોઈ જગ્યાએ આસક્તિ છે તે વિચારે કે આનું આદિ સ્વરૂપ અને અંત્યનું સ્વરૂપ, આ શરીર જે બન્યું છે, આ શરીરની અંદર હાડકા માંસના ચામડા સિવાય કાંઈ નથી, આવો વિચાર કરે તો એની વૃત્તિ એમાંથી પાછી વળે અને કલ્યાણના માર્ગ ઉપર એ ચાલી શકે. વિવેકાનંદ સ્વામી જે ભારતના એક મોટા સાધુ તરીકે પ્રસિદ્ધ થયા, એના જીવનની અંદર કેવી ઘટના ઘટી, કોઈ પણ મોટા પુરુષો થયા છે ને એ પોતાના જીવનને સંયમિત કરીને થયા છે. જે લોકોએ ભૌતિક કારકિર્દી મેળવી છે કે જે લોકોએ આધ્યાત્મિક કારકિર્દી મેળવી છે, કોઈ પણ ઊંચા સ્તર ઉપર ગયેલા વ્યક્તિઓ સંયમિત જીવન બહુ જીવ્યા છે. વિવેકાનંદજીને ખાલી એક સ્ત્રી કોલેજમાં ભણતા હતા ને અગાસીમથી જોયું ને એક સ્ત્રી ફરતી હશે અને એમને એમાં થોડું ખેંચાણ થયું,
ખેંચાણ થયું એટલે વિવેકાનંદ તો જાગતા સાધુ હતા. તરત વિચાર્યું કે મારી વૃત્તિ એમાં ગઈ કેમ, મારો આશ્રમ તો બ્રહ્મચર્ય આશ્રમ છે, મારા લગ્ન તો થયા નથી, તો મારી વૃત્તિ આમ કેમ જાય. લાલ મરચું આંખમાં આંજી દીધું, લાલ મરચું, હવે એવું મરચું આંજી દીધું. એ દિવસ એવો દંડ આપ્યો, તે દિવસથી આંખો વિવેકાનંદ કે હવે કોઈ બાજુ ક્યારેય વિકારથી જોવે નહીં એવી થઈ ગઈ. અને અમેરિકાની કોઈ સ્ત્રી જઈને એમ કે મારે તમારા થકી પુત્રની ઈચ્છા છે, ત્યારે એમ કે માં હું જ તારો પુત્ર છું, મારા થકી પુત્રની ઈચ્છા ના રાખીશ, હું તારો પુત્ર જ છું, માની લે ને તું. એવી સમજણ અને એટલું સંતત્વ ક્યારે પ્રાપ્ત થયું કે ક્યારેક પોતાની ઇન્દ્રિયોને દંડ આપ્યો. કમસે કમ આજે ઝાઝું બીજું ગૃહસ્થ આશ્રમના ભક્તો ન કરી શકે તો એટલી પારદર્શકતા. પતિ અને પત્ની બંને જે મીડિયાઓ વાપરે છે, ફોન વાપરે છે, કોમ્પ્યુટર વાપરે છે, ઈમેલ વાપરે છે, ફેસબુક વાપરતા હોય, એ બેયની પારદર્શકતા, બેયનું એકાઉન્ટ જ એક હોય, બેવના મેસેજ જ એક હોય, કોઈ દિવસ વિભાજન નહીં થાય. મનભેદ ક્યાંથી શરૂ થાય છે? કારણ કે આજે આ બધી વાતોની જરૂર એટલે પડી છે કે સમાજ આખો બળે છે. આપણે ખાલી તેજ મધ્ય મૂર્તિની વાત કરી દઈએ, પણ હજુ અહીં આગળ જે પ્રાથમિક જીવન છે, જીવવાની જો પદ્ધતિ આજે છોકરાઓ હોય, દીકરા દીકરીઓ હોય, એના ફોન મા બાપ જોઈ શકતા હોય, એના લોક એ ના રાખતા હોય, એના લોક મા બાપ પાસે પણ હોય, એના ઈમેલોને મા બાપ પણ જોઈ શકતા હોય, એટલા પારદર્શક જો દીકરા દીકરીઓ રહેતા હોય તો એમાં ક્યારેય પણ બગાડ ના આવે. પતિ ને પત્ની જ્યારે એકાબીજા સાથે પારદર્શક રહેતા હોય તો ક્યારેય સમાજ વ્યવસ્થાઓ ખોરવાય નહીં. ખોરવાવા પાછળનું કારણ તો આ કામરૂપી શત્રુ જ છે. આટલા આટલા નાના છોકરા હોય, એને રડતા મૂકીને માં નીકળી જાય. એક પરિવાર છે, બંને સત્સંગીના દીકરા દીકરી, એની પાસે એ લોકોને મહારાજે એક નાનો દીકરો આપ્યો. બેય દીકરા દીકરી સત્સંગીના, પણ ઓલી દીકરી એને જોબ કરતી હશે, ત્યાં હાવ એક ચાઇનીઝ માણસ હારે હેત થઈ ગયો. ચાઇનીઝ માણસ હારે હેત થયું અને સત્સંગીની દીકરી, સત્સંગીનો દીકરો, બેય બહુ સારા, પરિવાર બંને સારા, દીકરો ભગવાને સારો આપ્યો, પેલું ઓલી છોકરીને બીજે હેત થયું. સત્સંગી છોકરાને છોડીને કરચલા ખાવાવાળો, હાડકા ચૂસવાવાળો, એની હારે જઈને છોકરી બેઠી. આજે ઓલો એક નાનો છોકરો, એની દશા શું છે? 15 દિવસે એને ઓલાને ઘેર જવાનું, 15 દિવસે આને ઘેર. આવા પરિવારો તો આપણે અત્યારે, અમે સાધુ છીએ ને, હવે અમારા આગળ તો કેટલું આવતું હોય, સમાજ હડકતો એમાંથી થોડુંક જ આવતું હોય, જાજું ના આવતું હોય. એ આપણે ક્યાંક આમ છેડાછેડી અડતા હોય એવા જ હોય હરિભક્તો, કે એના હરિભક્તોના સંબંધી હોય, કે આપણી સાથે ડાયરેક્ટ એટેચમેન્ટવાળા હરિભગત હોય, તો એવા આવતા તોય આપણને લાગે કે આટલું દુનિયા હળગે છે, આપણને આટલું જ મળે છે ને, તો એમ લાગે દુનિયા હળગે છે. તો વાસ્તવિક કેટલી હળગતી હશે, કેટલાના ઘર સળગતા હશે. એમાંથી બચવા માટે આપણા લોયાધામ પરિવારના ભક્તોએ આટલો નિયમ રાખવો, પોતાના મીડિયાઓ છે ને એને પારદર્શક રાખો, પોતાના પરિવાર પૂરતા પારદર્શક રાખો, પોતાના પતિ પત્નીના સંબંધો પૂરતા પારદર્શક રાખો, કે જેનાથી ક્યારે એમાં યુવા વર્ગ હોય, યુવાન હોય, જેની જુવાની છે, એ તો ખાસ રાખો. આધેડ વયે પહોંચેલા આવે, 55 હાઈટે પહોંચેલા ને કંઈ તે તો આવે પાકી ગાડીઓ અને તો પાર પડી જશે, પણ જેની હજુ 30 વર્ષની, 35 વર્ષની, 38 વર્ષની, જેની થણગંતી હજુ યુવાની હોય ને, એને આ બધું ધ્યાન રાખવું પડે. એને વિચારપૂર્વક આ નાના નિર્માનંદ સ્વામીનો પ્રશ્ન બહુ વિચારણીય છે આજના યુગની અંદર, એટલે એને વિચારપૂર્વક એની અંદરથી પાછું વળવું જોઈએ. મોટા મોટા સંતો અને મોટા મોટા ભક્તોનો આ જ આગ્રહ રહેલો છે. વાસુદેવાનંદ બ્રહ્મચારીની વાત સાંભળીતી અને ફરીથી કહું, વાસુદેવાનંદ બ્રહ્મચારી ગ્રંથ લખતા હતા અને ગ્રંથ લખતા લખતા એમને છાપરા ઉપર મોર કળા કરતો તો એ દેખાયો. ત્યાગીઓ કેટલી તકેદારી રાખતા, મોર કળા કરતો તો એ દેખાનો. સ્વામીને એવો સંકલ્પ થયો કે આ કોઈ સ્ત્રી હશે. સ્વામીએ ઉપવાસ કર્યો, એક દિવસ કર્યો, બીજે દિવસ ફરી એવો સંકલ્પ, બીજે દિવસ કર્યો, ત્રીજે દિવસ કર્યો. પેલા શિષ્ય સાધુ કે સ્વામી તમે ઉપવાસ કેમ કરે રાખો છો? મારે ઉપવાસ પડે છે. શી કેમ? કે આ રોજ ગ્રંથ લખવા બેઉં, સામે છાપરે કોઈ સ્ત્રી ચડે છે. અને ત્યારે સાધુએ તપાસ કરાવી કે તો મોર કડા કરે છે, છાપરે બેહીને સ્ત્રી નથી. સ્વામીને કીધું કે સ્વામી મોર છે, અમે જોઈ આવ્યા, સ્વામી પોતે જઈને જોઈ આવ્યા મોર છે. સ્વામી કે આજ તો ઉપવાસ કરીશ, કારણ કે મને સંકલ્પ તો એના વિશે સ્ત્રીનો થયો ને, એટલે આજે તો ઉપવાસ કરીશ, હવે કાલથી પછી મોર તરીકે જોઈશ, એટલે વાંધો નહીં આવે. પણ કેટલા સજાગ સાધુ, કેટલું જાગતું એનું સ્વરૂપ, કેટલું એને મહારાજને રાજી કરવાનું તાન હશે. શ્રીજી મહારાજે અમને સાધુને બધા પ્રાયશ્ચિત આપ્યા છે, વિમાનમાં બેસીએ, એક ઉપવાસ કરવો,
ક્યાંક બજારમાં ગયા અને કોઈ કારણસર બજારમાં જવું પડ્યું, ત્યાં કોઈ જગ્યાએ કંઈક સ્પર્શ થઈ ગયો, ક્યાંક કંઈક સંભળાઈ ગયું, ક્યાંક આમ તેમ જતાં ક્યાંક નજર પડી ગઈ, તરત ઉપવાસ કરવો. બધાના પ્રયાસે શ્રીજી મહારાજે લખ્યા. શ્રીજી મહારાજને ખબર છે કે મેં સાધુઓને જંગલોમાં નથી મૂક્યા, મેં સાધુઓને વસ્તીની વચ્ચે રાખ્યા છે. વસ્તીની વચ્ચે હંમેશા કોઈને કોઈ પ્રશ્નો સર્જાવાની શક્યતાઓ છે. એટલે શ્રીજી મહારાજે પોતાના સાધુને હવે તમારે નથી બોલવું, પણ કોઈ અજ્ઞાની આવીને સામે આવીને ઊભું રહી ગયું તો શું કરો? તમારે જ નથી વાત કરવી, પણ એને ખબર જ નથી, એ અજ્ઞાની છે, એને તમારા ધર્મની નથી ખબર. આવી સામે આવીને ઊભા રહી ગયા તો શું કરો તમે? તો નથી ખબર તો તમારે જ પ્રાયશ્ચિત, એને જ કોઈ પ્રાયશ્ચિત કરવાનું નથી, પણ તમારે કરવાનું છે. તો શ્રીજી મહારાજે પોતાના ત્યાગી માટે પ્રાયશ્ચિત લખ્યા. અને કોઈ પણ રીતે શ્રીજી મહારાજ કે આ વ્રતની અંદર મારો સાધુ નુકસાન ના થાય એવી શ્રીજી મહારાજ હંમેશા તકેદારી રાખી. માટે ત્યાગી કે ગૃહી બંનેને આની તકેદારી રાખવી પડે. બીજી વસ્તુ એ છે, ત્યાગીના ધર્મ નિયમને તોડાવવા હરિભગતે ક્યારેય મોહબતની અંદર મારા ઘરવાળાને વાત કરો, મારા ઘરવાળાનું જમો, મારા ઘરવાળા તમને પીરસેન તમે જમો, આવો આગ્રહ ગ્રહસ્થે ક્યારેય પણ મહિમાના અતિરેકમાં ન રખાય. કારણ કે શ્રીજી મહારાજને એક ચિત્રામણની સ્ત્રી પસંદ નથી તો પછી ક્યાંથી રખાય? સાધુને કોઈ દી એવું હોય જ નહીં કે પછી આ તો મારા તમારા બા એ તો મારા મા જેવા છે, એમ કરીને ના રખાય. હવે ઉંમરવાળા ડોશીમાં હોય 80 વર્ષના બરાબર, અને સાધુ 20 વર્ષનો હોય તો 20 વર્ષના સાધુ માટે માજી તો કેટલા મોટા થયા, એના તો બા જેવા જ થયા ને. તો પણ સાધુ એવો સંબંધ ના રાખી શકે કે આ મારા બા, અને બા સમજીને એની આરે વાત ના કરી શકે. એવું જ સામે 6 મહિનાની 6 વર્ષની કે 2 વર્ષની બાળકી હોય, 2 વર્ષની બાળકી, અને આજે 50, 60, 70 વર્ષનો સાધુ હોય અને 2 વર્ષની બાળકી હોય, તો 2 વર્ષની બાળકી એ 70 વર્ષના સાધુ માટે શું છે? એક નાની દીકરી જ છે ને, છતાં પણ એ સાધુ એને દીકરી તરીકે એની સાથે વાત ન કરી શકે, ન બોલી શકે. શ્રીજી મહારાજનો આટલો સ્ટ્રિક્ટ કાયદો છે. 6 મહિનાની બાળકી હોય તો પણ નહીં. રઘુવીરજી મહારાજે ગુણાદાન સ્વામીને કીધું કે તમને મારા પર હેત કેટલું? સ્વામી કે બહુ હેત, ધર્મ ધુરંધરને ધર્મના પુત્ર તમને મહારાજે કર્યા છે ને, મને બહુ હેત. પણ તમે જૂનાગઢમાં આવતા હો અને તમારા સિગ્રામમાં 6 મહિનાની બાળકી હોય ને તો તમારો સિગ્રામ આ દરવાજાને અંદર ના ઘરે, આ વાત નક્કી છે. તમારું હેત આ બધું ટળી જાય. ધર્મ તમે રાખો તો હેત છે, ધર્મ જાય તો હેત નથી. આ મોટા સાધુએ આટલી દિવાલોને પાકી રાખી. માટે મોક્ષના માર્ગની નિષ્કામ વ્રત એ બહુ મોટી દિવાલ છે. મહારાજ મધ્યના 33માં કહે છે, જેને નિષ્કામી વર્તમાન દ્રઢ છે એવો અમારાથી લાખો ગાવ છેટ્યો હોય તો એ અમારી પાસે છે, અને જેને નિષ્કામ વ્રતની અંદર ફેર હોય એ અમારી પાસે છે તો એ લાખો ગાવ છેટો છે. મહારાજ એમ કહે છે, મહારાજ કે અમને નિષ્કામ વ્રત જેમાં હોય એની હાથની સેવા ગમે છે. મૂળજી બ્રહ્મચારી એવા છે તો અમને એની સેવા ગમે છે, બીજાની સેવા એવી ગમતી નથી. મહારાજ કે અમે મોટા મોટા પરમહંસોને મોટી મોટી બાઈઓને કહી રાખ્યું છે કે ક્યારેય પણ આ સત્સંગમાં કોઈ બાઈ કે ભાઈને નિષ્કામ વ્રતમાં ફેર પડે ને તો અમને ના સંભળાવતા. વાંજિયાને જેમ દીકરો આવે અને દીકરો મરી જાય, એક તો જન્મ માંડ માંડ થયો હોય 60 વર્ષે, અને જન્મ થયો અને થોડાક કાળમાં દીકરો મરી જાય, એને દુઃખ કેવું થાય? મહારાજ કે અમને એવું દુઃખ થાય છે, માટે અમને કોઈ સંભળાવશો? માં કોઈ વાતને આપણે કેટલી આપણને હર્ટ કરતી હોય ત્યારે આપણે શું કહીએ? મને આવી વાત તો સંભળાવતા જ નહીં, મને બહુ જ મને એ થઈ જાય, મને ના સંભળાવતા, આવું કહી દઈએ ને. એમ શ્રીજી મહારાજ કે મને ના સંભળાવતા. શ્રીજી મહારાજ કે કોઈને ફેર પડે તમને ખબર પડે એવી ના તો રહેતી નથી, અમારું મુખ પણ શ્યામળું થઈ જાય છે. મહારાજ કે અમે ઓશિયાળા થઈ જાય છે કે આને અમે આને મળ્યા અને આ આ લેવલ સુધી પહોંચી ગયો, આ ધંધો કરવા પહોંચી ગયો. ઘણી વખત આજે મોટા મોટા ભયાનક રોગો થાય છે, એઇડ્સ જેવા, એ રોગોનું વર્ણન શાસ્ત્રમાં વર્ષો પહેલાં લખાયું છે કે કળિયુગની અંદર જીવ એવા થશે કે એટલા બધા વિષય આસક્ત થશે ને એમાંથી જે રોગ થશે એ રોગનું કોઈ નિરાકરણ નહીં હોય, આવું થશે. આપણે તો સજ્જન પરિવારોમાં જન્મેલા હોય, જે મોક્ષના માર્ગે ચાલતા હોય, જેનું આખું સંયમિત જીવનો હોય, જે બોર્ડરો વચ્ચે રહેતા હોય, એની માટે કદાચ આશ્ચર્યજનક વાતો લાગે, પણ દુનિયાની અંદર જોઈએ ને તો લાગણ રોગ ફાટ્યા છે, આખે આખા રોગ ફાટ્યા છે. અને એ રોગની અંદર ક્યાંક ભોગ આપણી સંતતિ ના બની જાય, આપણા પુત્ર પુત્રી ના બની જાય, એનું ધ્યાન આજના ગ્રહસ્થે વધારે રાખવું પડે. કોઈ રીતે એટલો વિશ્વાસ પોતાના દીકરા દીકરીઓ પર ના મૂકી દેવો કે ના ના એને કશું થાય જ નહીં, એનું તમે વોચિંગ કરો, એને જુઓ,
એને કોઈ જગ્યાએ ટોકવા જેવા હોય તો ટોકો, હા 18 વર્ષના થઈ ગયા, તમારા હાથની વાત નથી, તો તમે ગુનેગાર નથી. પણ 18 વર્ષ સુધી એ કોમ્પ્યુટરમાં શું કરે છે, ફોનમાં શું કરે છે, એ ટ્રેક કરવા માટેના પ્રોગ્રામો છે, એને મા બાપે શીખવા પણ જોઈએ અને પોતાના દીકરા દીકરીઓનું એનાલિસિસ એને કરતું રહેવું જોઈએ, કારણ કે જવાબદારી છે એની. તમે 15, 17, 18 વર્ષના થઈ ગયા, આવે એની રીતે એની પછી આપણે જાળવ્યા ન જળવાયા ભગવાનની ઈચ્છા, પણ ત્યાં સુધી એ શું કરે છે, એનું વર્તન શું છે, એની મુમેન્ટ શું છે, એ જોઈ શકે છે મા બાપ, અને જોવું જ જોઈએ. ગુરુ હોય અને શિષ્યને જોવા જ જોઈએ, કારણ કે જો ન જોવે મા બાપ પોતાના દીકરા દીકરીઓને એવી રીતે ન જોવે, એ કોઈ એની ઉપર કોઈ સિક્યુરિટી નથી, એને સિક્યોર કરવા માટેની એક જવાબદારી છે મા બાપની, રાખી ભાઈ તો ભગવાનની ઈચ્છા. શિષ્યને સદગુરુ કોઈ એનું વોચિંગ કરે, એની તપાસ રખાવે, જોવે, એ સદગુરુનું વોચિંગ, એ સદગુરુનું વોચિંગ સદગુરુને રાખવું જ પડે, તો શિષ્યની એમાં રક્ષા છે. એટલે આજના યુગની અંદર આ દોષ ઉપર વધારે વજન આપી ત્યાગી ગૃહી માટેની રક્ષણ આની અંદર દરેક વ્યક્તિ એકબીજાને સહકાર આપીને કરવું જોઈએ, કારણ કે આજે સમાજ આમાં ખરડાઈ રહ્યો છે અને આખો સમાજ આની અંદર નષ્ટ થઈ રહ્યો છે. સમાજ વ્યવસ્થાઓ નષ્ટ થઈ રહી છે, સાધુ સમાજ ખલાસ થઈ રહ્યો છે, સત્સંગ સમાજ ખલાસ થઈ રહ્યો છે, સજ્જનોના ઘર ઉજ્જળ થઈ રહ્યા છે, એ બધાય પાછળનું કારણ મૂળમાં આટલું જ છે. કારણ કે માયાના બે સ્વરૂપ છે, સ્ત્રી અને ધન. ધન છે અને સ્ત્રી છે. ક્યાંક એવું દેખાય છે સ્ત્રી માટે ધનને છોડ્યું હોય, ક્યાંક એવું છે ધન માટે સ્ત્રીને છોડ્યું હોય, પણ આ બે માયાના સ્વરૂપ છે. પણ પૂર્વેના ઋષિમુનિઓના ઇતિહાસો કાઢવામાં આવે તો અત્યાર સુધીમાં સૌથી વધારે પછડાટ જો ઋષિમુનિઓને થયો હોય, સૌથી વધારે ઈશ્વરોને દેવતાઓને પછડાટ જો થયો હોય, તો ધનથી થયેલો ઓછો દેખાય છે, પણ સ્ત્રીથી થયેલો લાગટ દેખાય છે. એનો અર્થ એવું નથી કે માતાઓનું શરીર છે એ માયાનું સ્વરૂપ છે, સ્ત્રી માટે પુરુષ માયાનું સ્વરૂપ છે, પુરુષ માટે સ્ત્રી માયાનું સ્વરૂપ છે, બંને એકબીજા માટે માયાના સ્વરૂપ છે, એ આપણે સમજી રાખવું જોઈએ. ભજનાનંદ સ્વામીએ પછી જ્યારે મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે ભજનાનંદ સ્વામી કેવા હતા તેનો પરિચય શાસ્ત્રમાં એવો લખ્યો કે ભજનાનંદ સ્વામી કાવ્યને પુરાણને ભણેલા હતા, સંસ્કૃત વિદ્યાને સંસ્કૃત સાહિત્યના અભ્યાસી હતા, વિદ્યાર્થી સંતોને અભ્યાસ કરાવતા હતા, એટલે મહારાજે લોયામાં એમને રાખેલા. ભાગવત પુરાણ મહારાજ પાસે વાંચતા આંખમાંથી આંસુડા પણ પડતા અને વૈદ પણ સારા હતા અને ખોજા લોકોની જ્ઞાતિમાં નાના ગુરુ હતા. ખોજા લોકો એમને બહુ માનતા, એટલે ખોજાના ગુરુ ભજનાનંદ સ્વામી કહેવાતા. શ્રીજી મહારાજ એવું કહેતા કે જે કોઈ સેવા કરશે મંદિરોની બધી, એને ભજનાનંદની ગોળી નહીં ખાવી પડે. વૈદો જાણતા હતા એટલે ગોળી આપે. મહારાજ કે જે સેવા કરશે ને ધર્મ પાળશે ને તો ભજનાનંદની ગોળી નહીં ખાવી પડે. એ ભજનાનંદ સ્વામીનો પ્રશ્ન મહારાજને એમને એવો પૂછ્યો કે મહારાજ, કનિષ્ઠ વૈરાગ્ય, મધ્યમ વૈરાગ્ય અને ઉત્તમ વૈરાગ્યનું શું લક્ષણ છે? ત્યારે મહારાજે કીધું કે ઉત્તમ કનિષ્ઠ વૈરાગવાળો હોય ને એ નિયમમાં હોય ને ત્યાં સુધી એનું બધું હરખું રહે, એને બહુ વાંધો ના આવે નિયમમાં હોય ત્યાં સુધી, પણ જો નિયમ બહાર ગયો તો પૂરું થઈ જાય. અને આપણું બધાનું છે ને નિયમમાં જ શોભે. ગુણાદિતાનંદ સંકે આપણું તો લાજે કરી ના લે, આપણે નિયમ બહાર જઈએ ને આપણને કંઈ થાય ને એવું કોઈ દી શક્ય નથી, માટે આપણે તો કનિષ્ઠ વૈરાગવાળા જોઈએ, નિયમમાં રહીએ તો આપણું પાર પડી જાય. બીજી વસ્તુ કીધી મધ્યમ વૈરાગ્યવાળો કોણ છે, તો કે કોઈ સ્ત્રીને ઉઘાડી જોઈ જાય, કહેતા એને ગમે એવો વિષયનો યોગ થઈ જાય એની આંખો સામે પણ એને કશું ના થાય, આ મધ્યમ વૈરાગવાળા છે. સુખદેવજી જેવી સ્થિતિ. સુખદેવજીને વ્યાસજી જ્યારે દોડતા હતા ત્યારે સુખદેવજી મહારાજ નીકળ્યા, સ્ત્રીઓ ઉઘાડા શરીરે નાહતી હતી, સ્ત્રીઓએ કપડાં ના પહેર્યા, સ્ત્રીઓ શરમાની પણ નહીં, પણ વ્યાસજી આવ્યા ને તરત બહાર નીકળીને કપડાં પહેરી લીધા. વ્યાસજીને થયું કે મારો દીકરો નીકળ્યો તો કાંઈ નહીં, કેમ? તો કે સુખદેવજીની સ્થિતિ એવી છે કે એને સ્ત્રી પુરુષનું ભાન જ નથી. એવા જે હોય એ મધ્યમ વૈરાગવાળા. આ આપણા જેવા સામાન્ય જીવાત્માઓ માટેની વાત નથી, સાધન દશાવાળા માટેની વાત નથી, આ તો સિદ્ધ દશાવાળા. ખાલી અહીં લક્ષણ કીધું છે કે આવા હોય, બાકી આપણે તો આ કળિયુગની અંદર નિયમે કરીને આપણું બધું શોભે. નિયમ આપણે પાડીએ ને એટલે આપણે બ્રહ્મરૂપ, નિયમ બહાર જઈએ એટલે આપણું બ્રહ્મરૂપ પણ જાય. ગ્રહસ્થ હોય તોય જાય ને ત્યાગી હોય તોય જાય. આપણી શોભા કહો, આપણું બ્રહ્મરૂપ પણ કહો, આપણું મુક્ત પણ કહો, એ આપણા નિયમ જ છે. અને આપણે કદાચ બ્રહ્મરૂપ હોઈએ તોય શ્રીજી મહારાજે નાના નિર્માનંદ સ્વામીના પ્રશ્નમાં શું કીધું કે બ્રહ્મ જો કામનું મૂળ ઉખડી જાય
તો પણ બ્રહ્મચર્યાદિક નિયમમાંથી કોઈ રીતે ડગવું નહીં. એટલે મહારાજનું વજન નિયમ ઉપર છે. મહારાજનું વજન એવું નથી કે તમે સ્થિતિવાળા થઈ જાઓ. મહારાજ કે નિયમ રાખો, નિયમ રાખશો, આંખથી નથી જોવાનું એ જોવો જ નહીં, આંખ જ બંધ કરી દો તો અંદર જવાનું જ નથી. હા, સ્થિતિવાળો હોય ને તો એવો હોય કે આંખથી જોવે ને તો એ ન જોયા જેવું થઈ જાય, કાનની વૃત્તિને ખેંચી શકે એવો હોય. માવા ભગત એવા હતા કે જ્યારે આચાર્ય મહારાજના ગાદીવાળાને બધા જતા હતા વંથલી જૂનાગઢથી, અને માવા ભગતને સિગ્રામ ચલાવવાનું થયું, તો માવા ભગતને એવું કે આચાર્ય મહારાજ ગાદીવાળા ભેગા જે કોઈ સાંખ્યોગી બાઈઓ હશે મહારાજની વાતો કરશે તો સાંભળશું, પણ બાઈઓએ તો ગામની વાતો ચાલુ કરી. તે માવા ભગતે કાનની વૃત્તિ ખેંચી લીધી, એટલે શક્તિશાળી હતા, કાનની વૃત્તિ ખેંચી લીધી. એમને કંઈ સંભળાય જ નહીં, ખેંગારવા આવી રસ્તા વચ્ચે પાણી પીવું હતું ગાદીવાળાને. તે ઓલી સાંખ્યોગી બાઈઓ કે ભગત ગાડું ઊભું રાખો, ગાડું ઊભું રાખો. પણ ભગતને ખબર કે આ લોકો ગામ કથા કરે છે, એટલે પાદરમાંથી જ ભગવાને ભગતે વૃત્તિ ખેંચી લીધી. તે ઠેક વંદલી આવતા બધી વૃત્તિ પાછી કાનમાં જોડી જ નહીં, એટલે એમણે સંભળાનું જ નહીં કે હું બોલ્યા. પછી વંદલી જઈને શ્રીગ્રામ છોડ્યો, ગાદીવાળાએ રઘુજીને ફરિયાદ કરી કે આ કેવો સ્વામીએ મોકલ્યો તો ગાડાવાળો, તરસ લાગી હતી ને વાવ આવી તોય ઊભું ના રાખ્યું. રઘુજી મહારાજ કે હું સ્વામીને કહીશ. પાછા જૂનાગઢ ગયા ને, એટલે રઘુરજી મહારાજે ગુણાદાન સ્વામીને કીધું કે સ્વામી, તમે ગાડાવાળો હરખો નહોતો મોકલ્યો, ગાદીવાળાની ફરિયાદ આવી કે પાણી પીવું હતું તો એ ગાડું ઊભું ના રાખ્યું. સ્વામી કે માવા ભગત તો બહુ સારા હરિભગત ને બહુ સારા પાર્ષદ અમારી સેવામાં રહેવાવાળા, એવું કરે નહીં કે બોલાવ્યા માવા ભગતને. માવા ભગત શું થયું આમાં? માવા ભગત કે સ્વામી, હું તમને કહેવાનો જ હતો કે આ ગાદીવાળા ભેગા જે સાંખ્યોગી બહેનો રાખો ને એવા રાખો કે જે લોકો કથા વાર્તાને સત્સંગ કરતા હોય, ગામની વાતો ના કરતા હોય. કારણ કે મને એવું હતું કે આ લોકો સત્સંગની વાતો કરશે, તો આ લોકોએ તો ગામ ગપાટા ચાલુ કર્યા. મેં કાનની વૃત્તિ ખેંચી લીધી સ્વામી, એ કાનની વૃત્તિ ખેંચી લીધી, એટલે મને ખબર નથી કે વંથલી જતાં હું એમને કીધું. હવે આવી સ્થિતિ હોય એ વાત આખી નોખી છે, પણ આવી સ્થિતિ આપણી ના થઈ હોય તો આપણે શું કરવું પડે? કાનમાં ડટ્ટિયા જ નાખવા પડે કે બીજી વાત ચાલતી હોય તો આપણે કાન બંધ કરીને ત્યાંથી જતા રહીએ. નિયમે કરીને આપણે સેફ રહીએ. આપણે એવી સ્થિતિવાળા થયા નથી તો નિયમ તો પાડવા પડે કે આંખ જ્યાં નથી જોવા જેવું બંધ કરી દઈએ, કાન જ્યાં નથી જોવા જેવું બંધ કરી દઈએ. જૂનાગઢના નવાબે નાચગાનવાળી સ્ત્રીઓ બોલાવીને પંચાળાના જીનાભાઈને બેહાડ્યા હતા, તો પંચાળાના જીનાભાઈએ નાચગાન શરૂ થયું ને આંખ બંધ કરી દીધી ને સ્વામિનારાયણ માળા કરવા લાગ્યા. નાચગાન પૂરું થયું ત્યાં સુધી જોયું જ નહીં. નવાબ જોઈ રાખ્યો કે જીનોભાઈ આવી રીતે બેઠા જીનાભાઈને કે સાબાસ, તમે સ્વામિનારાયણના સાચા ભગત છો, કે બીજો કોઈ આવું થતું હોય ને આંખ બંધ કરીને બેસી ના શકે, એને સાબાસી આપી જીનાભાઈને. જીનાભાઈ પછી કે આ તો મારે તમારા રાજ સંબંધે આવવું પડ્યું, બાકી આવા કાર્યક્રમમાં હું આવું નહીં, અને મને ખબર નહોતી કે આવું થશે, નહીં તો હું આવત જ નહીં. મને તો એવું કે તમારે મારું કામ હશે રાજ દરબારનું, પણ મને જો ખબર હોત કે આવી મહેફિલ તમારે ત્યાં થવાની છે તો હું ના આવત, પણ અહીં બેઠો રહ્યો કારણ કે તમે રાજા છો, પણ મારે મારી વૃત્તિ મારા મહારાજમાં રાખવી પડી, ભજનમાં લાગી ગયા. માટે નિયમ છે ને એ આપણી શોભા છે, નિયમ છે આપણું મુક્તપણું છે, નિયમ છે એ જ આપણને અક્ષર મુક્ત બનાવશે. માટે નિયમને ખબરદાર થઈને ત્યાગી ગૃહી અમારે તમારે બધાએ પાડવા જોઈએ. અને ઉત્તમ વૈરાગ્યવાળાનું લક્ષણ કે એને એકાંતમાં સ્ત્રીનો યોગ થાય તો પણ કંઈ જ ના થાય. મયારામ ભટ્ટ, નિષ્કુળાનંદ સ્વામી અને સુરા ખાચર માટે મહારાજે એવું કીધું કે આ ત્રણને એકાંતમાં સ્ત્રીનો યોગ થાય તો પણ એમને કાંઈ ના થાય, એવા એ હતા. એ ઉત્તમ વૈરાગ્યવાળા છે, પણ કનિષ્ઠ વૈરાગ્યવાળાને નિયમમાં રહેવું. નિયમે કરીને પછી એવા મહારાજ ક્યારેક પરીક્ષા કરે તો નિયમે કરીને પાકા થઈ ગયા હોય તો વાંધો ના આવે. પણ શ્રીજી મહારાજ કે ગોપાળન સ્વામી ઉત્તમ વૈરાગવાળા નહોતા એવું નહોતું, મુક્તાનંદ સ્વામી ઉત્તમ વૈરાગવાળા હતા નહીં એવું નહોતું, પણ મહારાજે કોઈ દિવસ એવા મોટા પરમહંસોને કોઈ દિવસ બહેનોની સભામાં મોકલ્યા નથી, કે બહેનો દ્વારા વાતો એને ને એને બહેનો દ્વારા વાતો એવું મહારાજે કરાવ્યું નથી. મહારાજે ક્યાંક ચરિત્ર કરાવ્યું છે, નર નારાયણાનંદ સ્વામી જોડે બહેનોની સભામાં 2 વર્ષ સુધી વાતો કરાવી, ગુણાતીતાનંદ સ્વામીને પણ મોકલ્યા હતા. એ મહારાજે પોતાનો પ્રતાપ બતાવ્યા કે મારી પાસે આવા સાધુ છે કે મારા પ્રતાપે સ્ત્રીઓની સભામાં વાત કરે તો એમને કાંઈ ના થાય. પણ મહારાજે એ ચરિત્ર ગોપાળાનંદ સ્વામી જોડે ના કરાવ્યું, મુક્તાનંદ સ્વામી જોડે ના કરાવ્યું, ઓલા 2 જોડ કરાવ્યું. એ પોતાનો પ્રતાપ બતાવવા માટે મહારાજે કર્યું છે કે મારા પ્રતાપે મારા સાધુ આવા છે, પણ મહારાજે રોજ આવું કરજો એવું કીધું નથી. માટે નિયમે કરીને આપણું શોભે. આ બંને પ્રશ્નનો ટૂંકો ને ટચ જવાબ એટલો જ છે કે આપણા જે નિયમ છે, ત્યાગીના નિયમ ત્યાગી પાડે, ગ્રહસ્થના નિયમ ગ્રહસ્થ પાડે, તો બધી રીતે સેફ થઈને મહારાજને રાજી કરી શકાય.
એવી મહારાજે આની અંદર વાત કરી છે. બીજા પ્રશ્નોની ચર્ચા આપણે આવતી સભામાં કરીશું. ઘનશ્યામ.